સેન્ટ ઝેવિયર સ્કૂલ એ ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું અને હું તમને આજે ભણાવીશ ગુજરાતી વિશે. હવે ગુજરાતીમાં શું કરવાનું છે ખબર છે? ગુજરાતીમાં આજે આપણે કરવાનું છે જો ચિત્ર જોઈ શબ્દ બનાવો. શું કરવાનું છે? ચિત્ર જોઈ શબ્દ બનાવો. ચિત્ર આપણે જોવાનું અને પછી આપણે શબ્દ બનાવીને લખવાનું. તો એ તમને હું તમારી વર્ણ પરિચય ચોપડીમાં જો આ તમારી વર્ણ પરિચયની ચોપડી છે. વર્ણ પરિચય ભાગ બે પાના નંબર 30 એમાં આપણને આ કરવાનું છે ચિત્ર જોઈ શબ્દ બનાવો. તો આ બધા ચિત્ર છે એ બધા ચિત્ર આપણને જોવાના અને એક કયું ચિત્ર છે એ આપણે આખાને લખવાનું. ચલો જો પહેલાં આ ચિત્ર જોઈએ. આ શું છે? કૂતરો. કૂતરો છે ને, તો આપણે અહીંયા કને લખવાનું કૂતરો. બરાબર થયું ને, કૂતરો. પછી આ શું છે જુઓ, શું દેખાય છે તમને? ઓળખાય છે ચિત્ર? આ છે જોકર. તો આપણને લખવાનું જોકર. જો ક ર. પછી આ શું છે? કાચબો. તો અહીંયા કારણે આપણને લખવાનું કાચબો. કા ચ બો. પછી આ શું છે? દેડકો. તો અહીંયા આપણને લખવાનું દેડકો. દે ડ કો. પછી આ શું છે? ઠળિયો. તો અહીંયા લખવાનું ઠળિયો. ઠ ડી યો. બરાબર ખબર પડી ને આ ચિત્ર જોઈ અને જે હોય એ અહીંયા કને એનું નામ લખવાનું. એટલે ચિત્ર જોઈને શબ્દ બનાવો. તો આ ચિત્ર જોઈને આપણે શબ્દ બનાવ્યો અને લખ્યું. બરાબર ચલો હવે આ શું છે ખબર પડે છે? આ છે કૂવો. તો આપણે અહીંયા કને લખવાનું કૂવો. બરાબર છે ને કૂવો. પછી આ શું છે? શું દેખાય છે ખબર પડે છે? આ છે માળો. પક્ષીનું માળું હોય ને આવો. તો આપણે અહીંયા કને લખવાનું મા ડો. બરાબર માળો. પછી હવે આ શું છે? ભૂ ભૂ કરે તમારી કાનની આજુબાજુ ફરે. શું હોય? ભમરો છે ને ભમરો. તો અહીંયા કને લખવાનું ભ મ રો. બરાબર. પછી વ્યાસેનું ચિત્ર છે આને તો તમે આરામથી ઓળખી જશો. શું છે આ? ખટારો. ખટારો છે ને. તો અહીંયા આપણે લખશું ખ ટા રો. બરાબર. પછી આ શું છે? કયું પક્ષી છે આ? તમારે ઘર પાસે આવે અને કાં કાં કરે કયું પક્ષી છે કોને ખબર પડી? આ છે કાગડો. તો અહીંયા આપણને શું લખવાનું? અહીંયા આપણને લખવાનું કા ઘ ડો. લખ્યું ને કા ઘ ડો. હવે તમને ખબર પડી શું કરવાનું આમાં કે ના પડી? આ બધા ચિત્ર છે ને, ચિત્ર જોઈને શબ્દ બનાવો. એટલે આ બધા ચિત્ર જોવાના અને આપણને શબ્દ બનાવવો. ગમે એ ચિત્ર અહીંયા કને દોરેલું હોય એ ચિત્રને આપણને ઓળખતા આવડવું જોઈએ. તો એ ચિત્રને આપણે ઓળખવાનું અને પછી એ અહીંયા કને લખવાનું. આ કૂતરો છે તો આપણે અહીંયા કને કૂતરો લખ્યું. આ જોકર છે તો અહીંયા આપણે લખ્યું જોકર. પછી આ કાચબો છે તો આપણે અહીંયા લખ્યું કાચબો. આ દેડકો છે આપણે અહીંયા લખ્યું દેડકો. આ ઠળિયો છે તો આપણે અહીંયા લખ્યું ઠળિયો.
પછી આ કૂવો છે તો આપણે અહીંયા કને લખ્યું કૂવો, આ માળો છે તો આપણે લખ્યું માળો, પછી આ ભમરો છે તો આપણે અહીંયા કને લખ્યું ભમરો, અને આ ખટારો છે તો આપણે અહીંયા કને લખ્યું ખટારો, પછી આ છેલ્લે છે કાગડો તો આપણે અહીંયા કને લખ્યું કાગડો. તો તમને ખબર પડી ને અહીંયા કને જે જે ચિત્ર હોય એ આપણે ચિત્રને આપણને ઓળખતા આવડવું જોઈએ, અને પછી ઓળખીને અહીંયા કને જે ખાના દોરેલા હોય એની અંદર આપણે લખવાનું. તો ખબર પડી ગઈ ને, વર્ણ પરિચય ભાગ બે અને પાના નંબર 30 ઉપર તમારે આ કરવાનું છે. મેં તમને આવી રીતે ચોપડીમાં શીખડાવ્યું હોય, તમારી પાસે જે ચોપડી છે એની અંદર તમે પોતે આ ચિત્રને ઓળખી અને એનું નામ લખજો. બરાબર પડી ગઈ ખબર? ચલો તો આટલું કરી લેજો, પછી આપણે કંઈક નવું શીખશું. ત્યાં સુધી આવજો અને બધા પોતપોતાનું ધ્યાન રાખજો.